Assalamualaikum બાળકો આપણો ધોરણ 4 તો ધોરણ 4 માં હિન્દી તો હિન્દી માં આપણો એક પાઠ પૂરો થયો નઈ રાહ બરાબર તો હવે એક નઈ રાહ નો પાઠ આપણો હિન્દી પૂરો થયો અને ચોપડી ની અંદર જે વિગત હતી એ પણ આપણે પૂરી લીધી અને પુરાઈ લીધું મે તમને સમજાઈ દીધું નઈ રાહ વિશે જે પાઠ ની અંદર જે પણ હતું સ્વર માં વ્યંજન માં ચિત્ર દ્વારા કોષ્ટક દ્વારા જે રીતે સમજવાનું હતું એ આપણે સમજી લીધું હવે પાઠ એકનું આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે જો આપણે સ્વાધ્યાય પોથી પણ છે ચોથા ધોરણમાં 1 થી 3 ધોરણ ભણ્યા હિન્દી એમાં સ્વાધ્યાય પોથી નતી હવે ચોથા ધોરણમાં સ્વાધ્યાય પોથી આવી છે આપણે તો સ્વાધ્યાય પોથીમાં પણ મેં તમને અગાઉ તો લખવા આપ્યું હતું એ તમે લખ્યું હશે બેટા પેજ નંબર આપણું અગાઉનું વિડિયોમાં લેસન આપ્યું હતું પેજ નંબર 4 અને 5 એ પૂરાઈ ગયું હવે બરાબર અને 4 5 પછી 6 અને 7 પર સ્વર આપેલા છે એ પણ મેં સમજાવી દીધા તમને હવે પેજ નંબર 8 એ 8 પેજ નંબર આપણે સ્વાધ્યાય પોથીની અંદર જોવાનું છે કે જો પેજ નંબર 8 એ 8 ની અંદર લખ્યું છે ઉપર સૂચના કે પઢીએ અનુરેખણ કીજે ઓર લખીએ એટલે કે આપણે વાંચવાનું પઢીએ એટલે વાંચવાનું અને એનું અનુલેખન કરવાનું છે તો સ્વાધ્યાય પોથીની અંદર લખેલું છે ઘાટા અક્ષરથી ક સે કમલ બાજુમાં ટપકાથી લખેલું છે અને એની બાજુમાં લાઈનમાં ખાલી જગ્યાઓ લખેલી છે એવી રીતે ક થી સ્ર સુધી આપેલું છે તો આ રીતે તમારે ક થી સ્ર સુધી લખી લેવાનું છે સેમ લખવાનું છે બેટા સ્વાધ્યાય પોથીની અંદર પૂરી લેવાનું છે આપણે ચોપડીની સાથે સાથે સ્વાધ્યાય પોથીમાં પણ પૂરવાનું આવશે ને કારણ કે આપણે સ્વાધ્યાય પોથીની અંદર પૂરીશું તો બધું એ રીતે આપણું પેપરમાં પછી પરીક્ષામાં પૂછાય છે એટલે આપણે સ્વાધ્યાય પોથી પણ શીખવી જરૂરી છે તો આપણે ક થી સ્ર સુધી વ્યંજન બોલવાના છે કે ક સે કમલ પછી ખ સે ખરલ ગ સે ગમલા ઘ સે ઘર ડ સે ડમરું ચ સે ચમ્મચ છ સે છાતા જસે જહાજ જસે ઝરણા એવી રીતે ક થી સ્ર સુધી તમારે આ જે ખાલી જગ્યા આપેલી છે એ ઘટાક્ષર થી લખેલું છે વાંચવાનું ક થી સ્ર તો મેં તમને બોલતા શીખવાડ્યું છે આપણે 1 થી 3 ધોરણ સુધી બોલ્યા બોલતા આયા છે ને શીખ્યા છે ને ચોથામાં પણ મેં તમને રિવિઝન થી શીખવાડ્યું ક થી સ્ર સુધીના વ્યંજનનું રિવિઝન કરાઈ દીધું છે એટલે તમારે બોલવાનું છે બોલતે બોલતે જ લખવાનું તો તમને ખ્યાલ આવશે તો પરીક્ષા પૂછાય કે આગળના મૂળાક્ષર લખો કે પાછળના લખો પછીના લખો કે વચ્ચેના લખો તો તમને યાદ હશે કે ઢ પછી શું આવે તો કે અણ સે ફળ એવી રીતે તમને યાદ હશે કે થ પછી શું આવે એવું પૂછાય કે ધ પહેલાં શું આવે કે ઠ પહેલાં શું આવે એવું પરીક્ષા પૂછાય તો આપણને આવડે એટલે બોલવાનું અને લખવાનું ખાલી લખી એકલું નહીં લેવાનું આપણે બોલતા પણ શીખવાનું છે બરાબર હવે એની નીચે જુઓ સ્વાધ્યાય પોથીમાં પાન નંબર તમને મેં લેસનમાં સમજાયું કે પાન નંબર 8 થી 9 10 અને હવે આપણું પાન નંબર આવ્યું 11 તો 11 પાન નંબર પર આપણું ક થી સ્ર સુધીનું પૂરું થશે ક થી સ્ર સુધીના વ્યંજન પૂરા થશે આપણે લખીશું પછી નીચે આવશે સ્વાધ્યાય તો સ્વાધ્યાયની અંદર છે નંબર 1 પર કે ગુજરાતી ઓર હિન્દી વર્ણો કે સહી જોડે મિલાઈએ એટલે એનો અર્થ એવો કે આ જોડકા આપણે જોડવાના છે એ તો તમને મેં વાતના શીખવાડેલું છે એટલે આવડશે જ તો જોડકામાં છે અ અને બ એવા બે વિભાગ પાડેલા છે તો અ વિભાગમાં છે જ જમરૂખનો જ તો એની કોની સાથે જોડવાનો તો જસે જહાજ જોડે પછી ભ ભમરડાનો ભ તો ક્યાં જોડવાનો કે ભ સે ભગત ફરી ખ ખલનો ખ છે લ લસણનો લ છે ક કમળનો ક છે ફ ફટાકડાનો ફ છે એવી રીતે જોડકા જોડવાના છે એ તો તમને આવડશે જ બેટા એ જોડી લેવાના બંને બાજુના બરાબર હવે એની નીચે જુઓ નંબર 2 પર એવું છે કે વ્યંજન હિન્દી મેં લખીએ તો વ્યંજન હિન્દી મેં લખીએ પણ અંદર કેવી રીતે લખેલા છે એને ગુજરાતીમાં લખેલા છે ક થી જ્ઞ સુધી એમાં આડા અવરી આપ્યા છે લાઈનમાં નથી અને જુઓ લાઈનમાં પણ નથી આપ્યા આડા આવરી છે તો એક પહેલા નંબરની લાઈનમાં લખ્યું છે કે ક કમળનો ક એને હિન્દીમાં કેવી રીતે લખાય તો ક સે કમળ પછી જ જમરૂખનો જ છે એને હિન્દીમાં કેવી રીતે લખાય જ સે જહાજ ફરી દ દડાનો દ છે તો હિન્દીમાં દ સે દરવાજા પછી બ બકરીનો બ છે તો હિન્દીમાં બસે બતક
લ લખોટાનો લ છે તો હિન્દીમાં લ છે લટ્ટુ ફરી બીજી લાઈનમાં ખખડિયાનો ખ છે તો એને શું લખવાનું હિન્દીમાં ખ છે ખરલ જ જબલાનો જ છે તો જ છે ઝરણા ધ ધજાનો ધ છે તો બાજુમાં શું લખવાનું ધ છે ધનુષ ભ ભમરડાનો ભ છે તો બાજુમાં શું લખાય કે ભ છે ભગત પછી વ વહાણનો વ છે તો આપણે બાજુમાં શું લખીશું હિન્દીમાં કે વ છે વકીલ વ હિન્દીમાં પણ ગુજરાતી જેવો જ આવે પણ એનો બોલવાનો ઉચ્ચાર જુદો છે કે વ છે વકીલ ફરી બીજી ત્રીજી લાઈન છે જુઓ એમાં ઘ ઘરનો ઘ છે તો હિન્દીમાં શું કહેવાય ઘ છે ઘડી ઢ ઢગલાનો ઢ છે તો હિન્દીમાં ઢ છે ઢક્કણ પછી પ પતંગનો પ છે તો હિન્દીમાં પ છે પતંગ પછી મ મગરનો મ છે તો હિન્દીમાં શું આવશે મગર ને હિન્દીમાં પણ મગર જ કહેવાય પણ કેવી રીતે બોલાય કે મ છે મગર ફરી જુઓ નીચે સ સસલાનો સ છે તો એને હિન્દીમાં કેવી રીતે બોલાય સ છે સપેરા ફરી ચ છેલ્લી લાઈન જુઓ આપણી ચ ચકલીનો ચ છે તો હિન્દીમાં શું બોલાય કેવી રીતે લખાય કે ચ છે ચમ્મચ ફરી અણ ફેનનો અણ છે તો હિન્દીમાં અણ ફણ છે અણ ફરી ફ ફટાકડાનો ફ તો હિન્દીમાં શું લખાય ફ છે ફલ ફરી ય યતીનો ય છે તો હિન્દીમાં એને શું લખાય ય છે યતિ પછી જ્ઞ યજ્ઞનો જ્ઞ છે તો હિન્દીમાં એ કેવી રીતે બોલાય આપણે જ્ઞ છે જ્ઞાની એવી રીતે આ વ્યંજન આપેલા છે તમારે અંદર ગુજરાતીમાં બોલવાનું છે અને લખવાનું હિન્દીમાં છે પણ બોલતું જવાનું અને લખવાનું તો તમને વ્યંજનની ઓળખ થશે અને વ્યંજન મોઢે લખતા આવડશે તો વ્યંજન લખતા આ મેં તમને સમજાવ્યું એ રીતે તમારે લખી લેવાનું છે ચોથામાં ભણો છો એટલે બેટા લખતા તો આવડશે જ ને અંદર હું વિડીયોમાં પૂરીને નહીં મોકલું તો પણ તમે લખી શકશો કેવી રીતે લખી શકશો કે મારું જે વિડીયોમાં હું બોલું છું એ તમારે સમજવાનું છે કે મેડમ શું બોલે છે કે ક કમળના કને હિન્દીમાં શું કહે છે એ સમજવાનું જો હું બોલું એ તમે વિડીયોમાં ધ્યાનથી સમજશો તો તમને એ સ્વાધ્યાય પોથીમાં ચોક્કસ પૂરતા આવડશે આટલું આપણે પૂરી લેવાનું બેટા એ આપણું આજનું લેસન છે